રાજકોટમાં તરખાટ મચાવતી ખતરનાક ગેંગ, 1.5 કલાકમાં હત્યાનો પ્રયાસ અને લૂંટની ઘટના. સાંભળો લબરમુચિયાઓના કારસ્તાનની કહાની. નાની ઉંમરમાં પોતાના મોજશોખ માટે, સરળતાથી પૈસા કમાવા માટે લૂંટ અને હત્યાના પ્રયાસ સહિત 4 ઘટનાને અંજામ આપનાર, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત કુલ 4 વ્યક્તિઓને રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. રાજકોટ શહેરમાં ગત રવિવારના રોજ રાત્રિના 9 કલાકથી 10.5 કલાક વચ્ચે 4 મોટી ઘટનાઓ બની, જેમાં આરોપીઓ દ્વારા 2 જેટલા વ્યક્તિઓ પાસેથી 2 મોબાઈલ ફોન તેમજ 11,500 રોકડ રકમની લૂંટ કરવામાં આવી. તો આ સાથે જ 2 વ્યક્તિઓ પર છરી વડે હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. સાંભળો તરખાટ મચાવતી ટોળકી વિશે પોલીસે શું કહ્યું. તારીખ 1/12/24 રોજ રાત્રિના 9 વાગ્યાની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પર ફરિયાદી હતા હાર્દિક નટુભાઈ ચૌહાણ, જેઓ જઈ રહ્યા હતા પોતાના ઘરે, ત્યારે આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માગવામાં આવ્યો કે માવો દે, જેથી આરોપીએ માવો આપવાની ના પાડતા આરોપીને છરીના ગાજીને એના પેટમાં ઈજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા. જે બાબતની એમના બેન માસીની દીકરી છે જે એમની ફરિયાદ લીધા, BNS કલમ 109(1) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન ચોકડી ગયેલા. ગ્રીનલેન ચોકડી ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા. એ દરમિયાન કરણાભાઈ ગાર્ડન પાસેની સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય, જેથી રિક્ષાવાળાએ કીધું કે ભાઈ વધારે પેસેન્જર છે તો ઉતરી જાવ, એટલે આ લોકોને ઉતારી દીધેલા. તે દરમિયાન સામે પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો. તે દરમિયાન આ આરોપીએ એની પાસે પાણીપુરીની માંગણી કરી, અમને પાણીપુરી ખવડા. તેથી પાણીપુરીવાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે, પાણીપુરી નથી. પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતો એ આપી દીધો, એના ખિસ્સામાંથી 1500 રૂપિયા અને એનો મોબાઈલ લૂંટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આગળ ગયા. સામે જતા એક બીજા હિતેશભાઈ ડાંગર હતા, એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસે તે આપી દે. તો એની પાસેથી 10,000 રૂપિયા અને 1 મોબાઈલ લઈ લીધેલો અને એને પણ છરી મારી. ત્યારબાદ આ લોકો લઈને નીકળે, દરમિયાન હિતેશભાઈ બૂમ બૂમ કરી કે અમને લૂંટે બૂમ મારતા. સામે 7-8 છોકરાઓ બેઠેલા હતા, એમને પકડાવવા માટે દોડ્યા, પકડાવવા માટે પ્રયાસ કર્યો. તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીને મારેલી અને એ દરમિયાન એક ઈસમ પકડાઈ ગયેલો. ત્યારબાદ ઈસમો પકડાઈ ગયો. ત્યારબાદ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ તેમજ ટીમો બનાવી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં 3 આરોપી છે અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આરોપીઓ પાસેથી જે પણ મુદ્દામાલ કહે છે ટોટલ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. 10,000 રૂપિયા પેલા હિતેશભાઈના, પાણીપુરીવાળાના 1500 રૂપિયા તથા બંને મોબાઈલો તેમજ ગુનાના કામે ઉપયોગ કરવામાં આવેલ છરી, એ તમામ. 9 વાગ્યાથી સ્ટાર્ટ કર્યું, લગભગ એમને 10:30-11 સુધી આ ઘટનાઓનું ચાલ્યું. હાલ હજુ તપાસ ચાલુ છે, આરોપી અટક કરે છે પણ ઈ ગુજકોપમાં સર્ચ કરતા હાલ સુધી એમનો કોઈ ગુનાઈ થી ત્યાં સુધી. બસ લૂંટો જ કરવાનો ને એ કરવાનું. પહેલી વખતમાં ગુનો કરેલો હાલ તો જણાય છે, પરંતુ કોઈ બીજા કોઈ ફરિયાદી આ બાબતે જાણ થયા બાદ કોઈ આવે કે આ લોકોએ કોઈ અમારી સાથે કૃત્ય કરેલું છે આ પ્રમાણે એવું કંઈ જાણવામાં આવશે તો એની પણ તપાસ કરવામાં આવશે. તેમજ જો હાલ આરોપીઓની ઓળખ પરેડ કરવાની બાકી છે, એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું બાકી છે, જેથી નામદાર કોર્ટમાંથી એમના વધુ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ કરવામાં આવશે. રવિવારની રાત્રે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસને હાર્દિક ચૌહાણ નામના વ્યક્તિની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યાના સમાચાર મળે છે. ગણતરીના કલાકોમાં જ રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે 2 જેટલા વ્યક્તિઓને લૂંટવામાં આવ્યા હોય
અને એક વ્યક્તિ પર છરી વડે હુમલો થયાની પણ માહિતી મળે છે. તાત્કાલિક અસરથી રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરી મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે હાલ તો પોલીસ દ્વારા ગુનાના કામે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. તો આ સાથે આરોપીની ઓળખ પરેડ, રિકન્સ્ટ્રક્શન પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ.